જવાબદારી વધશે.
હવે જો તમે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો તમારા મમ્મી શું કરશે કે તમારા બાપ અથવા દાદાને જે નાનું ભાઈ અથવા બહેન છે એને રમાડવા આપી દેશે અથવા તો કહેશે કે બાપ તમે એને બેઠા બેઠા હિંચકો નાખો હું ઘરનું કામ કરું છું અને જો તમે વિભક્ત કુટુંબમાં રહેતા હશો તો આ બધી જવાબદારી કોના ઉપર આવશે તમારા મમ્મી ઉપર આવશે એટલે તમારા મમ્મીના કામનું છે બોજ પણ વધી જશે એટલે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ સંયુક્ત કુટુંબમાં કામનો બોજો છે એ ઓછો રહે છે જ્યારે વિભક્ત કુટુંબ છે એમાં કામનો બોજો છે એ વધી જાય છે કારણ કે સંયુક્ત કુટુંબમાં બધા કામ છે એ વહેંચી લે છે જ્યારે વિભક્ત કુટુંબમાં કોઈ એક જ વ્યક્તિને કામનો બોજો આવી જાય છે એટલે એને સુવડાવવાની ટાઈમસર દૂધ પીવડાવવાની ઘણી જવાબદારી વધે છે તેને રમવા માટે રમકડા જોશે તે ઊંઘતું હોય તો અવાજ ન કરો તેનું પણ ધ્યાન રાખવું પડે છે તેમાં અનેક કાર્યો વધે છે હવે આ પ્રશ્ન જવાબ છે તમારે પાઠ્યપુસ્તકમાં લખી લેવાના છે આ પાઠ આપણે અહીંયા નવ પૂરો થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આગળનો પાઠ સમજીશું ત્યાં થેન્ક યુ